બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બની બેઠેલા ઊંટવૈદ્ય ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેની સામે આરોગ્ય વિભાગે આંખ આડા કાન કર્યા છે. થરાદ સાચુર હાઈવે પર આવેલા અંતરિયાળ વિસ્તારોના મોટા મેસરા, મિયાલ, ખારાખોડા તેમજ થરાદ ધાનેરા રોડ પર મોરથલ, ખેગારપુરા, વડગામડા જેવા ગામોમાં ડિગ્રી વગરના કમ્પાઉન્ડરમાંથી મુન્નાભાઈ બનીને દવાખાના ખોલ્યા છે અને અભણ પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. ત્યારે 2 મહિના અગાઉ થરાદ તાલુકા ભુરિયા ગામના બોગસ તબીબે એક મહિલાને બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ થરાદ તાલુકાના માંગરોળ ગામ એક મહિલાને ઇન્જેક્શન આપી બેભાન કરી અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરી દુષ્કર્મ કરવાની ઘટના બની હતી. તો હવે ઊંટવૈદો પેપરના પત્રકારની આડ તેમજ મેડિકલ સ્ટોરની આડમાં ખુલ્લેઆમ દવાઓ, બાટલા અને ઇન્જેક્શન લઈ લોકોને આપી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. મોરથલ ગામમાં પણ બોગસ તબીબ છેલ્લા 11 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો. તો આવો બોગસ ડોક્ટરોને સાંભળીએ. ખેંગારપુરા ગામે રમેશ નામનો એક બોગસ તબીબ માનવ ગેરેજ ચલાવી રહ્યો છે. ઈચ્છા મુજબ દવાઓ આપે છે, ત્યારે મીડિયાના કેમેરામાં કેદ થતા લોકોને હાઈડોઝના પાવરની દવાઓ આપતો હોય છે અને નાની બીમારી માટે પણ 5 ઇન્જેક્શન આપતા હોય છે. ત્યારે આ બોગસ તબીબને પૂછતા તે છેલ્લા 2 વર્ષથી દવા આપે છે અને સરકારના નિયમ મુજબ દવા આપતો હોવાનો દાવો કર્યો હતો. મોટા મેસરામાં એક બોગસ તબીબ 7 વર્ષથી ગામમાં લોકોને દવાઓ કરી રહ્યો છે, જે પૂછતા કોઈ ડિગ્રી ન હોવાનું કબૂલ્યું હતું અને 7 વર્ષથી દવાખાનું ચલાવે છે. જો બોગસ તબીબ ભારે ડોઝની દવાઓ આપતો હોય જેને લઈ જીવ ખોવાનો વારો આવે તો જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે. અહીંયા તમે કેટલા વર્ષથી આ હોસ્પિટલ ચલાવી રહ્યા છો અને શું છે આપની પાસે ડિગ્રી? કઈ નહીં. કેટલા વર્ષથી આપ અહીંયા હોસ્પિટલ દવા ચલાવી રહ્યા છો? 7 વર્ષ. અને કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો? બસ કોઈ નહીં, ફરાતી કરીએ હસ્તે. થરાદ તાલુકાના વડગામડા ગામે 2 બોગસ તબીબ હાટડીઓ ખોલીને બેઠા છે, ત્યારે મીડિયાની ટીમની જાણ થતાં તાળા મારીને રવાના થયા હતા અને થરાદની 2 કિલોમીટર દૂર વડગામડા ગામ આવેલું છે, ત્યાં પણ થરાદ બ્લોક હેલ્થ ઓફિસર જઈ શકતા નથી, જેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. યશપાલ સિવાગેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, થરાદ.